મિલકત ધરાવતી હોય અને એ મિલકતમાં એનો હિત હોય તો એ બક્ષિસ કરી શકે છે. અહીંયા સ્ત્રીની પણ વાત થઈ કે એને જો સ્ત્રીધન હોય તો સ્ત્રીધન પણ એ બક્ષિસ કરી શકે છે, એને કોઈની પરમિશન લેવાની જરૂર નથી. અને કોઈ પણ વિધવા સ્ત્રી હોય કે જેને પતિનો વારસો બક્ષિસમાં મળેલો હોય તો એ સ્ત્રી પણ બક્ષિસ કરી શકે છે. આપણે મુસ્લિમ કાયદા હેઠળ આપણે જોઈએ તો બક્ષિસની અન્ય વિષય વસ્તુ શું હોઈ શકે, તો જે વ્યક્તિ જે મિલકતની માલિક છે તે દરેક મિલકત પછી તે સ્વપાર્જિત હોય, વડીલો પાર્જિત હોય, સ્થાવર હોય, જંગમ મિલકત હોય, અથવા તો ભૌતિક અસ્તિત્વ ધરાવતી હોય કે ભૌતિક અસ્તિત્વ ધરાવતી ન હોય, અથવા તો ગમે તે સ્વરૂપમાં હોય, તો તે બક્ષિસનું એ વિષય વસ્તુ બની શકે છે. અને અહીંયા બીજી એક વાત મિત્રો કરી દઉં કે જે વસ્તુ ઉપર આધિપત્ય હોય, મિલકતનો માલિકી અધિકાર હોય, એ સ્થાપિત થઈ શકે તેમ હોય, તે વસ્તુનો કબજો ધરાવી શકે તેમ હોય, તેને વિશિષ્ટ એકમ તરીકે સ્વીકારી શકે તેમ હોય અને તેના ઉપર સંપૂર્ણ અધિકાર હોય, એટલે એ વસ્તુ પણ મિલકતની વિષય વસ્તુ, બક્ષિસની વિષય વસ્તુ બની શકે છે. એટલે ઇન શોર્ટ બંનેમાં આપણે જોઈએ તો એ મિલકત મુસ્લિમ કાયદા હેઠળ હોય કે પછી મુસ્લિમ કાયદા હેઠળ હોય, પણ જે વ્યક્તિ પોતાની સ્વપાર્જિત મિલકત હોય, પિતાની સંપત્તિની હોય અથવા તો પોતે મેળવેલી હોય, તો એમાં એ સંપૂર્ણ રીતે હિત ધરાવતી હોય, સંપૂર્ણ કબજો ધરાવતી હોય, એની પર માલિકી હોય, સત્તા હોય, તો એનું બક્ષિસ કરી શકે છે. એમ આપણે વિગત કેટલાક પોઈન્ટ્સ જોઈએ, જેમ કે સૌ પ્રથમ છે ગીરો છોડાવવાના સમન્યાયી હકની બક્ષિસ. અહીંયા આગળ ગીરો છોડાવવાના સમન્યાયી હકની બક્ષિસની જ્યારે વાત કરવાની છે, તો એમાં એક વાત કરું કે જ્યારે મિલકત ગીરો કરતાના કબજામાં હોય ત્યારે તેણે કરેલી બક્ષિસ, તેણે કરેલી ગીરો છોડાવવાના સમન્યાયી અધિકારની બક્ષિસ કાયદેસર છે, પણ અહીંયા આગળ બક્ષિસ ગ્રહિતાને કબજો સોંપેલો હોવો જોઈએ. અહીંયા આગળ આ બાબતમાં કેટલીક વખતે ભિન્ન મત પ્રવર્તે છે, કારણ કે ગીરો કરેલી મિલકત છે, ગીરો છોડાવવાના સમન્યાયી હકની બાબતની વાત છે, તો મુંબઈ હાઈકોર્ટે એવું કીધું કે આવી બક્ષિસ કાયદેસર નથી, જ્યારે કલકત્તા, પટના અને અલ્હાબાદની હાઈકોર્ટે એવી વાત કરી કે આવી બક્ષિસ કાયદેસર છે. મિનલબેન, અહીંયા એક કેસમાં ચંદા સાહેબનો કોઈ કેસ છે, એમાં પણ આના વિશે વાત કરવામાં આવી છે. જી, ચંદા સાહેબ વિરુદ્ધ ગંગાબાના કેસમાં એવી વાત હતી ફ્રેન્ડ્સ કે અહીંયા આગળ એક વ્યક્તિ પાસે 6 જેટલી સ્થાવર મિલકતો હતી. આ 6 સ્થાવર મિલકતોમાંથી 3 સ્થાવર મિલકતો એવી હતી ઇરલબેન કે એ ગીરો ગ્રહિતાની પાસે હતી. હવે એણે એ બક્ષિસ કરી, એ જે ગીરો ગ્રહિતા પાસે હતી 3 એ, અને એની પાસે જે હતી 3 એ 6 એણે બક્ષિસ કરી, તો અહીંયા આગળ બાકીની 3 પોઝિશન પણ એણે બક્ષિસ ગ્રહિતાને આપી દીધું. એટલે જે 3 જે સ્થાવર મિલકત છે કે જે એ ગીરોગ્રહિતા પાસે હતી એનું પણ એને સોંપણી કરવાની છે, એવું અહીંયા સ્પષ્ટ થાય છે. એટલે આ કેસમાં અદાલતે સ્પષ્ટ ઠરાવ્યું કે મિત્રો, કે જ્યારે કોઈ પણ ગીરોગ્રહિતા પાસે મિલકત હોય પણ બક્ષિસ કરતાં જ્યારે એવી બક્ષિસ એ સ્થાવર મિલકત અન્ય પણ હોય અને એ સ્થાવર મિલકતને બક્ષિસ કરે છે અને એનો ઈરાદો જ્યારે સ્પષ્ટ હોય અને એ કબજાની સોંપણી એ કરી દે છે, તો એ સ્પષ્ટપણે ગીરોગ્રહિતા ની પાસે રહેલી હોવા છતાં પણ ગીરો કરેલી, ગીરો છોડાવવાના સમન્યાયી હકની બક્ષિસને પણ કાયદેસર માનવામાં આવે છે. એ જ રીતે જ્યારે બીજી વાત કરીએ તો અમૂર્ત મિલકત અથવા તો વાદયોગ્ય દાવાની મિલકતની વાત છે. તો વાદયોગ્ય જે છે, તો અહીંયા આપણે સમજી શકીએ અમૂર્ત મિલકત, તો અમૂર્ત મિલકત કે જે જોઈ શકીએ નહીં અથવા તો જેનું પોઝિશન સોંપી શકાય નહીં અથવા તો જે વાદયોગ્ય છે, જેનું પોઝિશન એ વ્યક્તિ પાસે નથી, એ પોતે એનો અધિકાર અથવા તો એના કબજાની સોંપણી કરી શકવા સક્ષમ નથી, તો એવી અમૂર્ત અથવા તો વાદયોગ્ય જે મિલકત છે એની બક્ષિસ કરવી કે કેમ, એ બાબતમાં પણ ભિન્ન મત પ્રવર્તે છે. પણ જ્યારે એ વ્યક્તિ જે બક્ષિસ કરતા છે એ બક્ષિસ કરતા બક્ષિસ ગ્રહિતાને વાદયોગ્યમાંથી એવી વ્યક્તિને જેને બક્ષિસ ગ્રહિતા જે છે એને એનો અધિકાર, એના રાઇટ્સ એ સોંપી શકે તેમ હોય, એની સોંપણી કરી શકે તેમ એવી ક્ષમતા ધરાવતો હોય, તો તેવા સમયે એણે કરેલી બક્ષિસ પણ વાદયોગ્ય અથવા અમૂર્ત હોવા છતાં પણ કાયદેસર સ્વીકારવામાં આવે છે. અહીં આગળ કેટલીક એક કેસ છે આગા મહંમદ વસીસ કુલસુમનો. અહીંયા આગળ બેંક તરફથી કેટલીક રકમ એને મળેલી હતી અને એ એક રિસિપ્ટ લઈ આવે છે, તે
પુરુષ તેની પત્નીને એવું કહે છે કે આ રકમ હું તને બક્ષિસ કરું છું, એટલે એ એક પ્રોમિસરી એક રિસીપ લઈ આવે છે. એ રિસીપમાં એની પત્નીને વાત કરે છે કે આવતીકાલે હું બેંકમાં જઈશ અને બેંકમાં આ રકમ હું તારા નામે જમા કરી દઈશ, અને એની પત્નીને આ રીતની વાત કરે છે. હવે એ જે રિસીપ હોય છે એની સાઇડમાં મેન્શન કરેલું હોય છે કે નોન ટ્રાન્સફરેબલ, આ જે રિસીપ છે એ ટ્રાન્સફર થઈ શકે તેમ નથી. હવે બન્યું એવું કે એ બેંકમાં જઈ અને એની પત્નીના નામે કરે એ પહેલાં જ તે મુસ્લિમ પુરુષનું મૃત્યુ થાય છે. હવે આવા સંજોગોમાં તે સ્ત્રીને અહીંયા આ વાદ યોગ્ય છે અને મુસ્લિમ કાયદા પ્રમાણે કબજાની સોંપણી થઈ નથી અને કબજાની સોંપણી કરવા પાત્ર તે વ્યક્તિ હયાત પણ નથી. તો આવી પરિસ્થિતિમાં બન્યું છે એવું કે એ પુરુષ એને વાત પત્નીને વાત કરેલી છે, પત્નીએ સ્વીકારેલું હોવા છતાં પણ એની કબજાની કાયદેસરની સોંપણી થઈ નથી, અથવા તો કબજાની કાયદેસરની સોંપણી થાય તે માટે તે મુસ્લિમ પુરુષ હયાત પણ નથી. એટલે આવી વાદયોગ્ય અથવા તો અમૂર્ત મિલકત જ્યારે બક્ષિસ કરવામાં આવે તો કેટલાક સંજોગોમાં એ સ્વીકાર્ય નથી. આપણે ત્રીજો પોઈન્ટ જોઈએ તો દાતાની વિરુદ્ધ અન્યના કબજામાં હોય તેવી મિલકતની બક્ષિસ. હવે આગળ જે આપણે વાત કરી કે અમૂર્ત મિલકત અથવા વાદયોગ્ય હકની મિલકત જે છે તો એમાં પણ બક્ષિસ દાતાના હકની વિરુદ્ધમાં જો કોઈ મિલકત હોય તો એવી મિલકત એ બક્ષિસદાતાના હકની વિરુદ્ધની મિલકત પણ બક્ષિસ કરી શકાતી નથી. એ જ રીતે ટ્રેસપાસરના પોઝિશનમાં હોય તો એવી મિલકત પણ બક્ષિસ કરી શકાતી નથી, અથવા લેન્ડરના પોઝિશનમાં હોય એવી મિલકત પણ બક્ષિસ કરી શકાતી નથી. પણ ફ્રેન્ડ્સ, અહીંયા એક વાત સ્પષ્ટ છે કે આવી પરિસ્થિતિમાં જો બક્ષિસ કરતા બક્ષિસ ગ્રહીતાને એ પોઝિશનમાંથી લઈ અને કાયદેસર રીતે એ બક્ષિસની સોંપણી કરવાની એની એટલી કેપેસિટી છે અથવા તો એવો ઈરાદો ધરાવે છે અને એ ઈરાદાને અમલમાં મૂકવા માટે પણ એ પ્રયત્નશીલ છે તો તેવા સંજોગોમાં આવી લેન્ડદાર પાસે રહેલી અથવા તો ટ્રેસપાસરના કબજામાં રહેલી કે બીજા કોઈના પણ પોઝિશનમાં રહેલી બક્ષિસને પણ કાયદેસર માન્યતા મળી શકે છે અને એ વિષય વસ્તુ બની શકે છે. એ જ રીતે અસ્તિત્વમાં ન હોય તેવી મિલકતોની બક્ષિસો એ વિષય વસ્તુ બની શકે કે કેમ, તો સ્પષ્ટ છે કે જે વિષય જે મિલકત અસ્તિત્વ ધરાવતી નથી, જેનું અસ્તિત્વ નથી, એ મિલકતને હું બક્ષિસ કઈ રીતે કરી શકું? માની લો કે હું એવું કહું છું કે મારે ત્યાં ખેતર છે અને ખેતરમાં શેરડીનો પાક થવાનો છે પણ હજી થયો નથી, હજી એની શરૂઆત જ કરી નથી, તો જેનું અસ્તિત્વ જ નથી એવી મિલકતને બક્ષિસ કરી શકાય નહીં. સ્પષ્ટ રીતે જો કોઈ આવક થવાની જ છે એવી શક્યતાઓ સ્પષ્ટ દેખાતી હોય, શક્યતા નહીં પણ એ ચોક્કસપણે એ આવક દેખાય તો જ એ વસ્તુનું બક્ષિસ થઈ શકે, એ મિલકતનું બક્ષિસ થઈ શકે અને એવી બાબતો એ વિષય વસ્તુ બની શકે. એટલે અસ્તિત્વમાં ન હોય તેવી કોઈ પણ બાબતને બક્ષિસની વિષય વસ્તુ બનાવી શકાય નહીં. એ જ રીતે વીમા પોલિસીની બક્ષિસની વાત કરીએ આપણે તો 1938ના વીમા ધારાની કલમ 38(7)માં એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે વિરુદ્ધમાં કાયદાનો પ્રભાવ ધરાવતા કોઈ કાનૂન કે રૂઢિને લક્ષમાં લીધા વગર કોઈ વ્યક્તિની તરફેણમાં કરી આપવામાં આવેલી શરત સહિતનું હસ્તાંતર કે જેનો વીમો ઉતારવામાં આવ્યો હોય તે વ્યક્તિના જીવનકાળ દરમિયાન નિર્દિષ્ટ કરવામાં આવેલ બનાવ બનતા તે બિનઅસરકારક બનશે. એટલે આવી મિલકત જ્યારે ઉત્તર એક કરતાં વધારે ઉત્તરજીવીઓની તરફેણમાં કરી આપવામાં આવેલ હસ્તાંતર હોય તો એ કાયદેસર બને છે. એ પછી મિત્રો જે છઠ્ઠો પોઈન્ટ છે કે બે અથવા બેથી વધુ વ્યક્તિઓને કરવામાં આવેલું બક્ષિસ, તો બે અથવા વધુ વ્યક્તિઓને કરવામાં આવેલ બક્ષિસને પણ કાયદેસર માન્યતા આપવામાં આવે છે. કેમ કે જો એનું ડિવિઝન કરી શકાય તેમ હોય અથવા તો મિલકતને જો વિભાજન થઈ શકે તેમ હોય તો બંનેને એકબીજાના હિસ્સાની બક્ષિસ આપવામાં આવશે, પણ જો વિભાજન કરી શકાય તેમ ન હોય તો તેવા સમયે બંનેને સંયુક્ત હિસ્સો એ બક્ષિસમાં આપવામાં આવશે. એટલે બે કે તેથી વધારે વ્યક્તિઓને કરવામાં આવેલી કોઈપણ વિષય કોઈપણ મિલકત એ વિષય વસ્તુ બની શકે છે અને બંનેને, માની લો કે મારી પાસે કોઈ વસ્તુ છે અને એ મિલકત છે કોઈ મકાન છે તો હું એને મારા બે દીકરા હોય તો બંનેને એ બક્ષિસ આપી શકું છું, તો એનું વિભાજન થઈ શકે છે અને બક્ષિસ આપ્યા પછી એની ઉપરનો સંપૂર્ણ અધિકાર હું છોડી દઉં છું તો પછી એ વિષય બક્ષિસની વિષય વસ્તુ ચોક્કસ બની શકે છે. આગળનો પોઈન્ટ જો આપણે જોઈએ તો ફલોપભોગની બક્ષિસ. ફલોપભોગી બક્ષિસ એટલે શું? તો અહીંયા આગળ મિલકતમાં રહેલી સંપત્તિ અને મિલકતનો ઉપયોગ
એ બંનેમાં તફાવત છે. એટલે મિલકતમાં રહેલી સંપત્તિ એ શારીરિક સ્વરૂપ છે અને એનો ઉપભોગ એટલે એનો નફો જે છે એ, જ્યારે મિલકત છે એનું જ્યારે એ કોઈપણ મિલકત સંપત્તિ છે એની બક્ષિસ જ્યારે આપણે કરીએ છીએ તો એ મિલકત નું શારીરિક સ્વરૂપ કહેવાય અને એનો નફો થાય છે ફલોપભોગી, એટલે એની જે આવક છે એ આવકને આપણે મુનાફા કહીએ છીએ અથવા એને નફો કહીએ છીએ, તો એ બક્ષિસ કરી શકાય છે. પણ બંનેમાં તફાવત છે, એટલે સાવર મિલકત જ્યારે આપીએ છીએ બક્ષિસમાં તો એ વાત થઈ એ એના શારીરિક સ્વરૂપની કોર્પસ જેને કહીએ ભૌતિક કબજો છે એની સોંપણી કરવામાં આવે છે, તો એ મિલકતની બક્ષિસ પણ થઈ શકે છે. પણ માની લો કે એ સ્થાવર મિલકત છે એ મેં ભાડે આપેલી છે, તો ભાડું જે આવક છે એની જે આવક છે અથવા મંથલી આવક છે કે વાર્ષિક આવક છે, તો એ આવક જે આવે છે એને પણ હું જ્યારે બક્ષિસ કરું છું તો એ સ્થાવર મિલકતની આવકની જે આવક છે એ સ્થાવર મિલકત નહીં પણ એની આવકની જો હું બક્ષિસ કરું તો સ્થાવર મિલકત મારી છે પણ એમાંથી થતી તમામે તમામ ઇન્કમ એ હું બક્ષિસ કરું છું, તો એવી ફલોપભોગી વસિયત પણ કરી શકાય, અરે બક્ષિસ પણ કરી શકાય છે અને એ એની વિષય વસ્તુ બની શકે છે અને એ ચોક્કસપણે કાયદેસર છે. મિત્રો, એ પછી આગળ વિષય વસ્તુનો જે પોઈન્ટ છે એ સંયુક્ત ખાતાની બક્ષિસ. હવે સંયુક્ત ખાતાની બક્ષિસમાં સામાન્ય રીતે જોઈએ તો બક્ષિસ સંયુક્ત ખાતાની જે રકમ છે એમાં બક્ષિસ આપવાના ઈરાદાની વિશિષ્ટ સાબિતી હોય તો જ એ બક્ષિસને કાયદેસર માન્યતા આપવામાં આવે છે. મારું અને મારા હસબન્ડનું સંયુક્ત ખાતું છે, એમાં મારા બાળકનું પણ ખાતું છે, પણ જ્યાં આગળ હું કોઈ પણ વ્યક્તિ ત્રીજી વ્યક્તિના નામે, મારું ઇન્ડિવિજ્યુઅલ કોઈ એકાઉન્ટ છે અને હું કોઈ ત્રીજી વ્યક્તિના નામે બક્ષિસ એમાં એડ કરાવું છું અને એવું કહું છું કે આમાં મારું અને તારું બંનેનું છે અને આ બક્ષિસ તને મળશે, તો એ ગણી શકાશે નહીં. પણ એમાં મારા વિશિષ્ટ ઈરાદાની એટલે કે એ સંયુક્ત ખાતામાં મારા દીકરાને અને મારા હસબન્ડને અથવા મારી દીકરીને પણ હું એમાં એડ કરું છું અથવા ત્રાહિત કોઈ પણ વ્યક્તિને હું એડ કરું છું, તો એ સ્પષ્ટપણે સંયુક્ત ખાતાનો વિશિષ્ટ ઈરાદો સ્પષ્ટ કરીને એવી બક્ષિસ હું કાયદેસર રીતે આપી શકું છું અને તો એ એની વિષય વસ્તુ બની શકે. ફ્રેન્ડ્સ, આગળનો જે પોઈન્ટ છે એ આપણે જોઈએ તો એમાં કરજની બક્ષિસ, એટલે કોઈ પણ વ્યક્તિ જ્યારે દેવાની દેવાદારને કરજ કરેલું હોય તો એની પણ બક્ષિસ થઈ શકે છે. પછી જે આગળનો પોઈન્ટ છે એ અગત્યનો છે, પતિને મહેરની બક્ષિસ. ફ્રેન્ડ્સ, અહીંયા આગળ પતિને મહેરની જે બક્ષિસ આપવામાં આવેલી છે એમાં કેટલીક સ્પષ્ટતા કરી દઉં, તો આ જે બક્ષિસની વિષય વસ્તુની વાત છે તો એ વિષય વસ્તુની વાત માત્ર અને માત્ર મુસ્લિમ કાયદામાં જ લાગુ પડે છે, કેમ કે હિન્દુ કાયદામાં અથવા તો પારસી કે ક્રિશ્ચિયન એક્ટમાં મહેરની જોગવાઈ છે નહીં. એટલે અહીં આગળ જ્યારે કોઈ પણ મુસ્લિમ સ્ત્રીને લગ્ન બાદ મહેરની રકમ પ્રાપ્ત થાય છે અને એ મુસ્લિમ સ્ત્રી જો તેણી એવું ઈચ્છે છે કે તે પોતાના પતિને તે મહેરની રકમ બક્ષિસ કરવા ઈચ્છે છે, તો તેણી આ રીતે પોતાના પતિએ પોતાને આપેલી મહેરની રકમ બક્ષિસ કરી શકે છે. અહીંયા એક વાતની બીજી સ્પષ્ટતા કરું કે મુસ્લિમ કાયદામાં યુવાવસ્થાની વાત કરેલી છે, તો સામાન્ય રીતે 15 વર્ષ એ યુવાવસ્થાની ઉંમર છે, પણ કેટલાક સંજોગોમાં અહીંયા એવી પણ વાત કરેલી છે કે આવી બક્ષિસ કાયદેસર થવા માટે મુસ્લિમ કાયદા પ્રમાણે પુખ્તતાની વય ધ્યાનમાં લેવી કે પછી જે એડલ્ટ જે પુખ્ત વય છે 18 વર્ષની ઉંમર, તો એ વયને ધ્યાનમાં લેવી એ બાબતમાં કેટલીક વાર ચર્ચા છે. પણ અહીંયા આગળ કેટલાક સમયે એવું પણ ધ્યાનમાં લીધું છે કે આવા સમયે 18 વર્ષે જ્યારે પત્ની પોતાના પતિ તરફથી મળેલી મહેરની રકમ છે એ બક્ષિસ કરી શકે છે, એટલે એ રીતે એ આપેલી મહેરની રકમને પણ વિષય વસ્તુ તરીકે બક્ષિસમાં ગણી શકાય છે અને મુસ્લિમ પત્ની એ પોતાના પતિ દ્વારા આપવામાં આવેલી મહેરની રકમને પણ કાયદેસર રીતે બક્ષિસ કરી શકે છે. અને લાસ્ટ જે છે એ મુશા યાને અવિભક્ત હિસ્સાની બક્ષિસ. ફ્રેન્ડ્સ, અહીંયા મુશા એટલે કે સ્થાવર અને જંગમ મિલકત નો અવિભક્ત હિસ્સો, એટલે મુસ્લિમ કાયદા પ્રમાણે જ્યારે અવિભક્ત હિસ્સો હોય તો એવા અવિભક્ત હિસ્સાની પણ બક્ષિસ કરી શકાય છે. એટલે કે જે પોતાના સ્થાવર અને જંગમ મિલકત પોતાને મળેલી છે અથવા તો જેનો અવિભક્ત હિસ્સો છે એ અવિભક્ત હિસ્સાની બક્ષિસ પણ કાયદેસર સ્વીકાર્ય છે અને એ બક્ષિસ એ બક્ષિસની વિષય વસ્તુ બની શકે છે. એ કેટલાક મુસ્લિમ કાયદા અંતર્ગત શિયા અને સુન્નીના કેટલાક અલગ અલગ નિયમો છે એને ધ્યાનમાં લેવામાં
આવે છે અને એને ધ્યાનમાં લઈ અને મુશાની બક્ષિસને પણ એટલે કે અવિભક્ત હિસ્સાની બક્ષિસને પણ બક્ષિસની વિષયવસ્તુ ગણી શકાય છે. એટલે બક્ષિસની વિષયવસ્તુમાં જુદી જુદી બાબતો હિન્દુ કાયદા, મુસ્લિમ કાયદા અને ટીપી એક્ટમાં છે. અહીંયા આગળ આપણે આગળ પણ સ્પષ્ટતા કરેલી છે અને હું પણ સ્પષ્ટતા કરી દઉં કે હિન્દુ કાયદા માં બક્ષિસની કેટલીક જોગવાઈઓ છે, પરંતુ ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ અસ્તિત્વમાં આવેથી હિન્દુ કાયદાની કેટલીક જોગવાઈઓમાં ખાસ કરીને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની જોગવાઈઓને જ ધ્યાનમાં લેવામાં આવે છે અને પારસી અને ક્રિશ્ચિયનોને બક્ષિસ અંગેની કોઈ જોગવાઈ ન હોવાથી તેમને ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ જ લાગુ પડે છે. મુસ્લિમ કાયદામાં ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ લાગુ પડતો નથી, પરંતુ પોતાનો મુસ્લિમ પર્સનલ લો જ લાગુ પડે છે. એટલે મિત્રો, અહીંયા આગળ વિષયવસ્તુના સંદર્ભમાં બક્ષિસની વિષયવસ્તુ શું થઈ શકે એ આપણે જોઈ ગયા. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. આ માટે કેટલીક ઔપચારિકતાઓ પૂર્ણ કરવી જરૂરી છે. ઇરલબેન, શું લાગે છે કે આમાં ઔપચારિકતાઓ શું હોઈ શકે અલગ અલગ કાયદા પ્રમાણે? હા મિનલબેન, આમાં કેવું છે કે હિન્દુ અને મુસ્લિમ બંને કાયદામાં અલગ અલગ ઔપચારિકતાઓ રહેલી છે, જેમાં હિન્દુ કાયદા હેઠળ એવું છે કે લેખિત અને મૌખિક બંને રીતે બક્ષિસ આપી શકાય છે, બંને રીતે હોઈ શકે. અને સાથે સાથે એવું પણ હિન્દુ કાયદામાં કહેવામાં આવ્યું છે કે બક્ષિસનો સ્વીકાર થયેલો હોવો જોઈએ. બક્ષિસ ફક્ત લેખિત કે મૌખિક હોય એટલું જ જરૂરી નથી, પણ બક્ષિસનો સ્વીકાર પણ થયેલો હોવો જોઈએ, ત્યારે જ હિન્દુ કાયદા હેઠળ પૂર્ણ બક્ષિસ બને છે. અહીંયા મિલકત હસ્તાંતરના કાયદા હેઠળ પણ બક્ષિસ આપવામાં આવે છે. મિલકત હસ્તાંતરના કાયદો 1982 હેઠળ જે બક્ષિસ આપવામાં આવે છે એ બક્ષિસમાં કબજો આપવો બક્ષિસનો એ જરૂરી નથી મિલકત હસ્તાંતરના કાયદા હેઠળ, પણ કબજો સોંપવામાં આવે તો ફક્ત તેનાથી જ બક્ષિસ પૂર્ણ થતી નથી. આ કાયદા હેઠળ જંગમ મિલકતની બક્ષિસ મિલકતનો કબજો સોંપવાથી અથવા દસ્તાવેજની સોંપણી કરવાથી કાયદેસર બને છે. એટલે કે અહીંયા મિલકત હસ્તાંતરના કાયદામાં એવું કહેવામાં આવ્યું છે કે કબજાની સોંપણી જરૂરી નથી, પરંતુ દસ્તાવેજની નોંધણી કરવાથી પણ તે કાયદેસર બની શકે છે. ત્યારબાદ મુસ્લિમ કાયદા હેઠળ પણ કેટલીક ઔપચારિકતાઓ રહેલી છે, જે મુજબ કોઈપણ બક્ષિસ કાયદેસર બને એ માટે જરૂરી છે કે મુસ્લિમ કાયદાએ કરાવેલા નિયમો મુજબ જ એ બક્ષિસ થાય.